શિક્ષક દ્વારા અથવા જૂથના લીડર દ્વારા ચિઠ્ઠીઓ બનાવવામાં આવે છે અને ચિઠ્ઠીઓ ઉપર અલગ અલગ વિષયના નામ લખવામાં આવે છે. જેવી રીતે ચિઠ્ઠી ઉપર વાંચે છે અને નોકર પોતાનો પ્રતિનિધિ રજૂ કરે છે અને સામેવાળો વ્યક્તિ સામેવાળો ટીમ છે અથવા જૂથ છે શું બોલે છે, કયો ઓપિનિયન ઉપર હાવભાવ ચહેરાના શરીરના હાવભાવ ઉપરથી એને વિચારે એને શું કહી રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરે છે. સાચું કહી દે તો પોઈન્ટ મળે છે, મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકીએ છીએ. કેટલાક લોકો એવા હોય છે જેઓ બોલી કે સાંભળી શકતા નથી, વિરોધ કરશે, પરંતુ આવા લોકો ક્રિયા દ્વારા વાત રજૂ કરે છે અને તેઓ એકબીજા લોકો શું કહેવા માંગે છે તેમના હોઠના હલન ચલન થી અને અભાવથી સમજે છે. ક્રિયા દ્વારા વાત રજૂ કરે છે અને શરીરના હાવભાવ સમજી જાય છે. વ્યક્તિ શું કહેવા માંગે છે કેમ કે પહેલાથી આગળ છે શું ચિહ્નો અને શરીરના હાવભાવ ઉપરથી શું આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ. હા કરી શકીએ છીએ. આપણામાંથી ઘણું સારું ગાઈ શકે છે, કોઈ સારી કવિતા લખી આપણે કામમાં શું આવે છે. અલગ અલગ ક્ષેત્રો કામ કરે છે અને તેમાં આગળ વધતો
બીને જોવે છે અથવા આગળ નીકળી જાય છે. તો સારામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ. હા, સ્કૂલ છે, શું કે પૂછ્યા શીખી શકીએ છીએ. Thank you.